नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। गद्य विभाग छठो पाठ लोहिणी सगाई ए पाठ में आपणे आगळना विडियो में आपणे जोयुं के अमृत काकी ए पोतानी गाडी दीकरी मंगूने गांडाना ए दवाखानामां मूकी अने परत आवे छे। आवता आवता एवा विचार करे छे के पोताने जो अंदर जवा दीती हो तो अंदर मंगू ने जे जगह राखवाना छे, जे ओरडी में राखवाना छे, ए जग्या केवी छे ए पोताने ख्याल आवी जाय। पण ए जवानो दीदी ए बाबतनो अफसोस करे छे अने ए नीचे सूती नथी अने ओरडी में ए खाटलो न जुवत तो तरत ज ए सांभळी आवत, एना माटे खाटलाने कंईक व्यवस्था करे। આવા બધા વિચાર કરતા કરતા એ આવી રહ્યા છે। દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે, એ બાબતની એને ખાતરી થઈ ગઈ। એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી, પરંતુ એમને અંદર જવાનો દીધા ને એ બાબતનો અફસોસ હતો। આપણને નહીં ગમે એવું હશે એટલે અંદર નહીં જવા દેતા હોય, એવો કાયદો છે। એનો ટેકો આપતું હતું પેલું અધ ખુલ્લું બારણું। આ બાબતને ટેકો કઈ બાબત આપતી હતી? મંગુ પોતાને ન જોવાથી રડતી હોય એવો સાદ એ સંભળાયો। એમની આંખમાંથી આંસુ ચાલ્યા। બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બહાર રડો છો? કોઈનું મહેનું થયું છે? કોઈ મરણ થયું છે? કેમ રડો છો? રાત્રે પોણા 11 વાગે પોતાના ગામ વતન ઘરે આવ્યા। એમની વાટ જોતી પાડોશો, જે એમની પિતરાએ થતી હતી એ જાગતી હતી, એમને માટે રસોઈ પણ કરી રાખી, પણ બંને જણે વાળું કરવાની ના પાડી। સ્વજનના મરણનો ઘા તાજો હોય જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે એમ પડોશો એ ખેંચતાણ જમવા માટે ન પડી। અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો, એક જ વિચાર આવી રહ્યો હતો, મંગુ અત્યારે શું કરતી હશે? પડે પડે એ જ વિચાર એના અહીંયા વીતી રહ્યો। કેટલી ઠંડી છે! એને ઉઠાડ્યો હશે, પેશાબ કરી પલાળ્યો હશે, તો એની ઘાઘરી અને પાથરણો એ બદલ્યા હશે। જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય, એમનો શબ્દ સાંભળવાની હોય એમ બબડિયા બેટા, પેશાબ ન કરતી, ઓઢાળેલો કાઢી ન નાખતી, આ શબ્દો સૂતી વખતે એ કાયમ ઉચ્ચાર, છતાં મંગુ એનો અમલ કરતી નહીં। રાતે એણે પેશાબ કર્યા હોય તો એની ઘાઘરી અને પથારી એ બદલી નાખતા, આટલી કાળજી લેતા। મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવડાવતા, જેથી એ પેશાબ કરે તો પોતાને ખબર પડે અને ભીની પથારીમાં એને સૂઈ ન રહેવું પડે, અને એટલા માટે એ ભેગી સુવડાવ્યું। અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી આજે સુની સુની લાગતી। મનમાં થયું કે મારી ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ કેવી રીતે આવી જશે? એ સાથે એની આંખો બહાવરી બની ગયેલી, પોતાને શોધતી હોય તેમ એમને દેખાયું। એમણે ઈશ્વર કપાળ એ ઘૂંટ્યું અને હું માં થઈને એને દવાખાને અડસેલીને આવતી હતી, એમનાથી ડુસકું ભરાઈ ગયું। પોતાના માથાને એ ખાટલાની ઈશ સાથે ઉઠ્યું, ડુસકું ભરીને રડવા લાગ્યું। બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ આજે ઊંઘ ન આવી। માં કરતા એને સોમા ભાગના મંગુ સાથે માયા નથી, છતાં એની છાતી પર વેદનાનો કાળમેઘ પથ્થર મુકાઈ ગયો, એને પણ આજે વેદના થતી હતી। માના ડુસકા સાથે એની આંખમાંથી આંસુ આવવા લાગ્યા। પોતાને આટલી વેદના થાય છે તો માને શું થતું હશે એ વિચાર આવવા લાગ્યો। વેદના માના હૈયાનું એ માંસ કેવી રીતે ક્રૂર રીતે એ ચૂથી રહી હશે, તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત આજે દીકરાને થયો કે પોતાને આટલું દુઃખ થાય છે તો એ પોતાની માતાને કેટલું દુઃખ થતું હશે એ બાબત આજે એને સમજાવી હતી। અને એનું હૈયું પોકાર્યું છે, માનું આ દુઃખ કોઈ ઉપાય મારે ટાળવું છું, એક દીકરા તરીકે
દીકરો થઈને આટલું ન કરી શકું તો મારું જીવતર ધૂળમાં પડ્યું, મારું જીવન છે ને નિષ્ફળ ગયું કહેવાય. એ સાથે એના અંતરમાં એના હૃદયથી પ્રતિજ્ઞા લીધી રાત્રે સુધી વખતે છે કે હું મંગુને જીવતા સુધી એ સારી રીતે પાડીશ. અને વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં થાય ને તો હું પોતે જાતે ધોઈશ. એ સાથે વેદનાનો કાળ મેઘ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. એણે મનોમન નક્કી કરી લીધું પોતાની બહેનને એ દવાખાનેથી પાછી લઈ આવી છે. અમૃત કાકીએ બીજું દુસ્કું ભર્યું હોત ને તો દીકરાએ તે જ ઘડીએ પોતાની પ્રતિજ્ઞા જણાવીને શાંત પાડતા કહ્યું હોત. પણ એ જંપી ગયેલા લાયકાને એમ લાગ્યું કે સૂઈ ગયા છે એટલે અત્યારે નથી જવું. હવે સવારે વાત એમ માની દીકરાએ મૂકવા આંખ મીચી અને થોડી વારમાં એ થાકને કારણે ઊંઘ પણ આવી ગઈ. એની આંખ મીચાઈ વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. પહેલી સવાર છે ત્યારે ગામ આખાને વીંધી નાખે, ચીરી નાખે એવી ચીસા ચીસ અમૃત કાકીએ કરી દીધી. જોર જોરથી રાડો પાડવા માંડ્યા, ચીસા ચીસ કરવા માંડ્યા, ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી, ધાજો એટલે દોડો દોડો, મારી મંગુને મારી નાખી. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. પડોશી દોડી આવ્યા, ઘંટીઓ અને વલોણા ધંધી ગયા. જેણે સાંભળ્યું તે થાય આવ્યા, દોડી આવ્યા અને આવ્યા તેવા હપકી ગયા, ચોંકી બેઠા. અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા. પોતાની દીકરીને ગાંડાના દવાખાનામાં એ મૂકી આવ્યા. પોતાની દીકરી પ્રત્યેના સ્નેહને કારણે એટલો બધો એને આઘાત લાગ્યો કે પોતે જ ગાંડા નહીં, પોતે એ ગાંડાની નાતમાં વટલાઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર અમૃત કાકી ના માતૃ વાત્સલ્યની ચરમ સીમાનો ચિતાર વ્યક્ત કરવામાં આવેલો છે. નમસ્કાર, ધન્યવાદ.